ये નામ જોઈને તમે લેક્ચર જોતા નથી, એ નામ છે આ JEE. ખરેખર અમને દુઃખ થાય છે કે આવા લેક્ચર ખરેખર આખા ચેપ્ટર નો નિચોડ છે. તમે આખું ચેપ્ટર વાંચો, બે ચાર કલાક થાય ને રિવિઝનમાં, એના કરતા આ સૂત્રોને જુઓ ને તો 80% વસ્તુઓ તમને યાદ. પણ છતાંય અમે પ્રયત્ન કરીએ છીએ. ઓકે, મારા વાલા બચ્ચા પાર્ટીઓ, આપણે સૂત્રો જે તમને આપેલા છે એની અંદરથી આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ. સૌથી પહેલા ધ્યાનમાં રાખો જે બાબત છે એની અંદર અગત્યના સૂત્રો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ બરાબર માઇનસ ઈ અપોન એન, પ્રવેગ વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને ઇલેક્ટ્રોનનો દળ. જો હું ડ્રિફ્ટ વેગ ની વાત કરું, વીડી ઇઝ ઇક્વલ ટુ તો માઇનસ ઈ અપોન એમ ઇન્ટુ ટી, ટી નો મતલબ રિલેક્સેશન સમય થશે. એના પછી આઈ, આ જ કન્ડિશનમાં વિદ્યુત પ્રવાહ, યાદ રાખવાની રીત ના આવડે ના વડે, રાઈટ? તરત જ સૂત્ર ખબર પડી જાય. વાલા બચ્ચાઓ, ઓમ નો નિયમ, તો V is equal to IR. એના પછી અવરોધકતા તાપમાન સાથે બદલાય, M upon N square into T. આ અવરોધમાં R is equal to rho into L upon A, અગત્યનું છે. વિદ્યુત પ્રવાહ ઘનતા J is equal to I upon A થાય, રાઈટ? હવે માંથી મારે I જોઈતો હોય તો અહીંયા લખી શકાય J.ds. આ સૂત્ર ઉપરથી એકવાર JEE માં પ્રશ્ન પૂછાયેલો છે. વાહકત્વ G 1 upon R થઈ શકે. વિદ્યુત વાહકતા, વાહકત્વ અને વાહકતા બેમાં ફેર છે, એકમાં અવરોધ છે એકમાં અવરોધકતા છે. J બરાબર સિગ્મા ઇન્ટુ E, સિગ્મા એટલે વાહકતા. એના પછીનું સૂત્ર T તાપમાને અવરોધ, RT is equal to R0, 1 plus alpha T લખી શકાય. આ T એટલે તાપમાનનો તફાવત છે. alpha નું સૂત્ર મોડે કરી લો, alpha is equal to RT minus R0 upon T, R0 into T. એના પછી 12મું સૂત્ર જે છે તમારા માટે નવું છે. N is equal to N0 e raised to minus Eg upon 2kT. Specially, મોટા ભાગે અર્ધવાહકને લાગુ પાડી છે. N, T તાપમાને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. N0, 0 કેલ્વિન તાપમાને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. Eg, એનર્જી ગેપ, બેન્ડ ગેપ જે આવે ને એવી બેન્ડ ગેપ, એનર્જી ગેપ. તો અહીંયા લખી શકાશે આ ઈજી શું છે, તમને નથી આપ્યું. ઈજી બરાબર એનર્જી ગેપ, જેને બેન્ડ ગેપ પણ કહેવામાં આવે છે. જી હા, કેમેસ્ટ્રીમાં જે શબ્દ છે ને બેન્ડ ગેપ, એ જ આ બેન્ડ ગેપ, એ જ એનર્જી ગેપ, ફોરબિડન ગેપ એવું પણ કહેવાય. કે બોલ્ટ્ઝમેનનો અચળાંક, આવું બધું રાઈટ. એના પછી શ્રેણી જોડાણ, હવે આપ થાકી ગયા સૂત્ર લખી લખીને, એને બચ્ચા પાડી. એના પછી સમાંતર જોડાણ, છતાંય હું લખું છું તમારે પણ લખવું જ રહે. બે જ અવરોધ હોય તો શું થાય, રાઈટ? એના પછી વિદ્યુત કોષ માટે સૂત્ર છે I is equal to E upon R plus R. આ R એટલે બહારથી જોડેલો અવરોધ અને આ R એટલે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ, રાઈટ? એના પછી ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર V is equal to E minus I. V એટલે શું, ટર્મિનલ વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ, રાઈટ? વિદ્યુત કોષ જૂથ ગ્રુપિંગ માટે, વિદ્યુત કોષ શ્રેણીમાં જોડ્યા હોય
तो कोई अवरोध माथी वहेतो प्रवाह I is equal to N into E upon R plus NR. N जेटला कोस ने श्रेणी में जोड़वा मावे तो भरती जे R अवरोध जोड़े छे એમાંથી વહેતો પ્રવાહ I છે. વિદ્યુત કોષને સમાંતરમાં જોડ્યા હોય તો I is equal to difference જોજો M into E upon M R plus R. આ N એ કોષની સંખ્યા છે, એવું આ M એ હારની સંખ્યા છે. અહીંયા દરેક હારની અંદર એક જ કોષ છે, અહીંયા હાર એક જ છે અને એમાં એન કોષ છે. ફરીથી એક વાર, એક જ હાર, એન કોષ, બધાનો ઈએમએફ સમાન. અહીંયા એમ હાર, દરેક હારમાં એક સરખું ઈએમએફ વાળો કોષ. તો આ એના પછી વિદ્યુત કોષના મિશ્ર જોડાણ માટે I is equal to સૂત્ર થઈ શકશે એમ એન ઈ અપોન એમ આર પ્લસ રાઈટ, અને R ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ શકશે NR બાય વિસ્ટન બ્રિજ ની અંદર સંતુલિત શરત P અપોન Q ઇઝ ઇક્વલ ટુ R અપોન S. ઉપર અને નીચે બેટરીના બે ટર્મિનલ વાળા અવરોધ લઈએ. એના પછી સરકતા તાર સ્લાઇડર વાળો બ્રિજ, એની અંદર અજ્ઞાત અવરોધ S બરાબર 100 માઇનસ L અપોન L ઇન્ટુ R થઈ જશે. અંતિમ ઊંડું ઈ સાચું છે. પોટેન્શિયોમીટર વડે EMF ની સરખામણી E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ L1 બાય N. પોટેન્શિયોમીટર વડે આંતરિક અવરોધ R ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ L1 બાય L2 માઇનસ 1. આ બધા સૂત્રો કી સૂત્રો છે? બહુ જ બધી વખત આવા બધા સૂત્રો ઉપરથી પ્રશ્નો પૂછાયેલા છે, ઇવન JEE નીટ લેવલે. એટલે આ બધું જ કેવું સરસ મજાનું મોડે લખાય તો કેવું આમ કોન્ફિડન્સ વધી જાય તમારે. પણ તમે લેક્ચર જ નથી જોતા, જે જુએ છે એને આ સાંભળવું પડે છે, જે નથી જોતા એ તો નથી જ જોતા. સાચી વાત. જો એક પરિપથ આપ્યો છે, એમાં બેટરી છે ને વિનાશક જોડાણમાં જોડેલી છે, પ્લસ માઇનસ અને એનો આંતરિક. અહીંયા પણ પ્લસ માઇનસ અને આંતરિક, રાઈટ? તો હવે આવી રીતે તો આને આર વન અને આ ઈ વન, આ ઈ ટુ અને આ આર, રાઈટ? તો હવે પ્રવાહ આનો એ અને આ બી. તો હવે પ્રવાહ શું થઈ શકશે? તો આઈ ઇઝ ઇક્વલ ટુ E1 minus E2 upon R1 plus R. તમે કિર્ચોફ નો બીજો નિયમ વાપરો તો યાદ છે. એના પછી VA minus VB, આ બે બિંદુ વચ્ચેનું સ્થિતિમાન, તો સૂત્ર થઈ શકશે E1 R2 plus E2 R1 divided by R1 plus R2. આ બધા સૂત્રો સમજીને તૈયાર કરવા પડે. N સરખા અવરોધ માટે R સિરીઝ લખો શ્રેણી, અને R પેરેલલ, અહીંયા NR થાય અને અહીંયા R upon N થાય, કેન્સલ થઈ જાય, જવાબ થઈ જાય સરખા અવરોધ. અગત્યનો છે બરાબર 23 નંબર રાઉન્ડ મારીને ટિક માર્ક કરી દેજો. સરખા અવરોધોના N વાહકો વાપરીને વ્યવહારુ જોડાણો સંયોજનોની મહત્તમ સંખ્યા, સરખા કોષ, સરખા અવરોધ, સમાન અવરોધ, સમાન અવરોધ હોય તો કેટલા કોમ્બિનેશન શક્ય બને? તો કે 2^n-1. n જુદા જુદા વાહક હોય તો અહીંયા અસમાન અવરોધ હોય તો શું થાય? તો અસમાન અવરોધ તો 2^n થઈ શકે. એવું સમજો કે મારી પાસે ચાર અવરોધ છે તો હું કેવું કોમ્બિનેશન બનાવી શકું? ચારે ચાર સમાન છે તો 2^4. જો ચારે સોરી 4-1 એટલે 3, અને જો ચારે ચાર અસમાન છે તો 2^n એટલે 2, 2, 4, 2, 8, 2, 16, 32. એવી રીતના શક્યતા છે. એના પછી 24 નંબર
ईएमएफ ના એન વિદ્યુત કોષની એક બેટરીમાં જો એન વિદ્યુત કોષ ખોટી રીતે ખોટી રીતનો મતલબ કઈ ઊંધા જોડાઈ ગયા છે એવું નહીં બધા જ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે સહાયકની જગ્યાએ એકાદ બે ચાર વિનાશક જોડાણ વાળા હોય તો શું થાય તો એના માટેનું સૂત્ર લખી શકાય ખોટી રીતે જોડાયેલા હોય તો આ સૂત્રમાં થઈ શકશે ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ સાચી રીતે જોડાયેલા માઇનસ ટુ એન ઈ ખોટી રીતે જોડાયેલા રાઈટ આ ઈ એટલે ઈએમએફ વાળા ભૂલકાઓ હે ને આંતરિક અવરોધ સર્વસામાન્ય પ્રમાણે વિદ્યુત કોષની ક્ષમતા એન ઇઝ ઇક્વલ ટુ R upon R plus N. R બસ જોડાયેલો અવરોધ અને આ R એટલે આંતરિક અવરોધ. રાઈટ? વિદ્યુત વાહકની લંબાઈ L, દળ M અને અવરોધ R વચ્ચેનો સંબંધ તો R is equal to સામાન્ય સૂત્ર તો જાણો છો rho into L upon A. બરાબર? હવે જો હું L વડે ગુણું તો L square અને અહીંયા L તો આ સૂત્ર થઈ જશે rho L square ના છેદમાં V. હવે ઘનતા ને હું રો કહી દઉં તો ઘનતા અહીંયા એમણે સિગ્મા કીધું છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી વી અહીંયા જાય તો વી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન સિગ્મા થાય ને તો હવે અવરોધ નું સૂત્ર થાય આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર સિગ્મા અપોન એમ બહુ બધા પ્રશ્નો અઢળક પ્રશ્નો આના ઉપરથી પૂછાય છે અઢળક પ્રશ્નો કઈ બાબત સમાન છે કઈ બાબત જુદી છે હું માની લઉં વિદ્યુત વાહકના આડછેદનું ક્ષેત્રફળ દળ M અને અવરોધ R વચ્ચેનો સંબંધ હવે નવું કઈક આવે છે જોજો હો સૂત્ર તો આ જ છે R rho into L upon A રાઈટ તો અહીંયા rho L A upon A square તો rho V upon A square રાઈટ તો હવે સૂત્ર થઈ શકશે R is equal to rho into M હવે આ કદનું સૂત્ર દળના છેદમાં ઘનતા તો એની અંદર આવશે રો ઇન્ટુ એમ અપોન સિગ્મા ઇન્ટુ એ સ્ક્વેર કઈક જુદું છે કઈક જુદું છે લંબાઈ આમાં છે આમાં નથી ક્ષેત્રફળામાં નથી ક્ષેત્રફળામાં છે એટલે જે સમાન ના હોય હોય એના માટેના સૂત્રો તમારે રાખવા પડે ભાઈ નેક્સ્ટ બે અસમાન અવરોધ R1 અને R2 R1 અને R2 માટે શ્રેણી જોડાણ RS સમાંતર જોડાણ RP હવે જો હું આને અનુલક્ષીને સૂત્ર લખું તો R1 is equal to 1 by 2 RS plus under root RS no square minus 4 RS into RP. બોલો સમજાય ને માત્ર RS અને RP પરથી તમને R1 મળી જાય રાઈટ બીજું R2 is equal to 1 by 2 RS minus RS નો સ્ક્વેર માઇનસ 4 RS R પડી ખબર RS એટલે શ્રેણી અને RP એટલે સમાંતર એના પછી R અવરોધના એક તારમાંથી N બાજુઓનો બહુકોણ બનાવવામાં બહુકોણ એટલે ત્રિકોણ ચોરસ પંચકોણ ષષ્ઠકોણ બનાવવામાં આવે તો પાસ પાસેના ખૂણા વચ્ચેનો અવરોધ કેટલો થાય બહુકોણ રાઈટ તો એના માટેનો અવરોધ R ડેશ બરાબર N માઇનસ 1 ઇન્ટુ R અપોન N સ્ક્વેર N બાજુ હવે હું સમજો કે ચોરસ છે તો એની કેટલી બાજુઓ હોય ચાર ઓછા 1 એટલે અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 4 નો વર્ગ 16
नीचे चेक कर लेना। द्विपरिमाण आकृति होय समगन माटे लागू ना पड़े पछी हो पाछ। विस्टन ब्रिज जरे विस्टन ब्रिज संतुलन पावे त्यारे कड केवल बंद करवामां आवे छे, कड के टू खुली करवामां आवे छे અને P અને Q શ્રેણીમાં R અને S શ્રેણીમાં શાખાઓ સમાંતરમાં છે તો આવી પરિસ્થિતિમાં P upon Q is equal to R upon S તો P into S is equal to Q into R. હવે જો QS is greater than PR થાય તો વિદ્યુત પ્રવાહ B થી D તરફ અગત્યનું છે વાંચીને સમજીને યાદ કરી લેજો QS is less than PR તો આ સંજોગોમાં વિદ્યુત પ્રવાહ D થી B તરફ વહે છે. વિસ્તરણ બ્રિજ દોરવાનો ચેક કરવાનો તો જ આ બધી વસ્તુ છે. QS is greater than PR. આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર તો પ્રવાહ B થી D તરફ, પ્રવાહ B થી D તરફ આ વધારે છે, આવો છું તો B થી એનાથી જો QS is less than PR તો પ્રવાહ D થી B તરફ, D થી B તરફ, આમાં B થી D હતું, B થી D, B થી D, કદાચ હું ઊંધું બોલે તો હેડ પહેલામાં ધ્યાન રાખજો, B થી D આના માટે, D થી B નીચે, રાઈટ, કોઈ એક યાદ કરી લો એટલે બીજું યાદ રહી જશે. જો QS વધારે છે, સોરી QS less than PR, એટલે આ ઓછા છે ના વધારે છે, તો પ્રવાહ D થી B આ, બસ, તો આ વધારે હોય ના ઓછા હોય તો સંતુલિત અવસ્થામાં વિસ્ટન બ્રિજનો અવરોધ ઘણું અગત્યનું સૂત્ર છે. સંતુલિત અવસ્થા, સંતુલિત સ્થિતિ માટે, રાઈટ, RT is equal to સૂત્રમાં P plus Q into R plus S, P plus Q into R plus S divided by P plus Q પ્લસ આર પ્લસ એસ સાથે જ અસંતુલનમાં જો હવે જો અસંતુલિત સ્થિતિ હોય તો અસંતુલિત સ્થિતિ રાઈટ તો આર ટી ઇઝ ઇક્વલ ટુ જરા ધ્યાન રાખીને લાંબુ સૂત્ર છે હો પી ક્યુ જો હું પી અને ક્યુ લઉં છું તો સરવાળો થાય છે આર પ્લસ એસ પ્લસ RS લઉં છું R અને S લઉં છું તો સરવાળો થાય છે PQ પ્લસ G G એટલે અહીંયાનો અવરોધ જે ગેલ્વેનોમીટરનો કયો હોય ને તે પ્લસ G ઇન્ટુ P પ્લસ Q ઇન્ટુ R પ્લસ S રાઈટ ઓકે એના પછી G into P plus Q plus R plus S plus P plus R અને એની સાથે Q plus S રાઈટ આવું કઈ થઈ શકશે સૂત્રના સંદર્ભમાં રાઈટ અહીંયા સરવાળો રાઈટ તો આ પ્રમાણેના સૂત્રની સાથે સમજૂતી મળી શકશે તમને વિસ્ટન બ્રિજ ની અસંતુલિત અવસ્થામાં ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ અસંતુલિત અવસ્થામાં ગેલ્વેનોમીટર
सूत्र थई सकते आई जी इज इक्वल सूत्र में ई इनटू आर क्यू माइनस पीएस आर क्यू माइनस पीएस राइट डिवाइडेड बाय जी इनटू आ ई એટલે વિદ્યુત કોષ છે હા જી ઇનટુ પી પ્લસ ક્યુ ઇનટુ આર પ્લસ એસ પ્લસ પી ક્યુ ઇનટુ આર પ્લસ એસ પ્લસ આર એસ ઇનટુ પી પ્લસ મતલબ આ બધા સૂત્ર એક દિવસનો ખેલ નથી બહુ જ પ્રયત્ન કરવો તો જ યાર अवरोध में प्रतिशत फेरफार अवरोध में टका में फेरफार जो क्षेत्रफल बदलाय तो डेल्टा आर अपॉन आर इनटू 100% इज इक्वल टू 2 डेल्टा ए अपॉन ए 100% बराबर बीजू डेल्टा आर अपॉन आर 100% इज इक्वल टू 2 डेल्टा एल अपॉन एल 100% त्रिज्या ना फेरफार नी साथे डेल्टा आर अपॉन आर 100% माइनस मा छे 4 डेल्टा आर अपॉन आर इनटू 100% कंडीशन प्रमाणे सूत्र 36 અગત્યનું છે LBH અને પરી LBH પરિમાણ લંબાઈ પહોળાઈનો છે ઘનાકાર વાહક જ્યારે વિદ્યુત પ્રવાહ લંબાઈની બાજુ અને આરપાર પસાર થાય ત્યારે તેના વડે અવરોધ હવે તમને જે લંબઘન બતાવ્યું છે ને બચ્ચા પાર્ટી આવો છે રાઈટ આવી રીતે કીધું છે અને લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ અહીંથી આમ તમને કીધું છે તો આ કન્ડિશન ની અંદર અવરોધ નું સૂત્ર થશે r is equal to rho into l upon bh ટૂંકમાં યાદ કેવી રીતે રાખીશું તો જેમાંથી પ્રવાહ પસાર થાય આમ તો એના માટેની અવરોધકતા લેન્થ લઈ લેવાની ને bh જો આમ થાય તો રાખી છું સૂત્ર શું થઈ શકશે હાઇટ માંથી પસાર થાય જો n વિદ્યુત કોષોના જોડાણના સંયોજનમાં n વિદ્યુત કોષ ખોટી રીતે જોડાયેલા હોય તો પરિપથનો અસરકારક EMF 2n × 2n′ હમણાં આગળ જોયું અને અસરકારક આંતરિક અવરોધ n×r પાવરનું સૂત્ર ઘણું અગત્યનું કહેવાય હો પાવર p is equal to i² × r is equal to v×i is equal to v²/r W is equal to V, I square into R into T is equal to V I T is equal to V square upon R into T. બીજું એક અગત્યનું સૂત્ર જે હજી સુધી નોંધ્યું નથી આપણે તે W is equal to GH. આમાં W એટલે વપરાતી વિદ્યુત ઊર્જા અને H એટલે ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા राइट अरे जे उष्मानो यांत्रिक અને બીજી વાત આ જે એચ નું સૂત્ર પણ છે એચ ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા આ એચ એટલે ઉષ્મા ઊર્જા આ એમ એટલે દળ સી વિશિષ્ટ ઉષ્મા અને ડેલ્ટા ટી તાપમાનનો તફાવત કેટલીક વાર પ્રશ્ન પૂછાય છે કે 1 લિટર પાણીને ગરમ થવા માટે તો 1 લિટર પાણીનું દળ શોધો વિશિષ્ટ ઉષ્મા ગરમ થવાનું તાપમાનનો તફાવત ઉષ્મા ઊર્જા અહીંયા મૂકી દો
વિદ્યુત ઉર્જા કેટલી જોઈશે વડે વિદ્યુત ઉર્જામાં પ્રવાહ આપેલો તો વિદ્યુત સ્થિતિમાન મળી શકે પાવર પણ મળી શકશે રાઈટ આ બધું છે વિદ્યુત પરિપથમાં વપરાતા યુનિટ વોલ્ટ એમ્પિયર કલાકના છેદમાં સીધે સીધા જ યુનિટ તમને મળી જાય બરાબર યુનિટ કેવી રીતે ગણશો વાલા યુનિટ બરાબર વોલ્ટ એમ્પિયર કલાક કલાક નો મતલબ અહીંયા સમય અને એના છેદમાં 1000 હવે એમ્પિયર નો સ્ક્વેર v is equal to ir કરી દીધો i square into r r એટલે અવરોધ અને એના અહીંયા સમયની વાત આવશે સમય એટલે કલાક અને એના છેદમાં 1000 એક વિદ્યુત ગોળા બલ્બમાંથી પસાર થઈ તો થઈ શકતો મહત્તમ પ્રવાહ i is equal to p upon v બરાબર છે શોર્ટ સર્કિટ ઘણી વાર તમને આવે છે દાખલામાં આવું હોય અહીંયા બંધ થઈ જાય તો આને શોર્ટ સર્કિટ કહેવાય મારા વાલા મિત્રો તો આનો અવરોધ R અને R આ સમાંતર થઈ ગયો આ પણ R અને આ પણ તો આનું કોમ્બિનેશન આવશે R/2 આનું કોમ્બિનેશન આવશે R/2 આ R/2 તમને શ્રેણીમાં થઈ ગયા એટલે આનો જવાબ થઈ જશે શોર્ટ સર્કિટ આવું શોર્ટ સર્કિટ થાય ત્યારે અણુ અને અણુ સ્થિતિમાન સમાન હોય છે એ અને બી માટેનું એવું આપણે કહી શકીએ અહીંયા તમારા ઓફિશિયલ જે સૂત્રો મેં મોકલાવ્યા છે એ લગભગ કમ્પ્લીટેડ હવે થોડા 3-4 નવા વધારાના સૂત્રો હું તમને આપી દઉં કે જે ઓલરેડી આપણે લખ્યા નથી તો સમય ના બગડે એટલા માટે બધું ડ્રો કરીને રાખીએ છીએ બરાબર આવી રીતે R1, R2 અને R3 આવી કન્ડિશન આપેલી હોય તો એનું પરિણામી સૂત્ર AB હવે આમાં AB ક્યાં છે તો આને A અને આને B બરાબર તો A અને B વચ્ચેનો અવરોધ ડાયરેક્ટ 2R1 R2 R3 R1 + R2 2R3 R1 + 1 2 3 4 વાર લખવું આ બધું એમ ના થાય કે એક જ વારમાં યાદ રહી જાય છે ઓકે હવે આ કન્ડિશન વાળા પ્રશ્નો પણ બહુ બધી વાર પૂછાય છે ધ્યાન રાખજો R1 R2 અને R3 R1 R2 R3 R1 R2 R3 આવું કોમ્બિનેશન ચાલે જ છે અનંત સુધી ઇન્ફાઇનાઇટ સુધી 3-3 તો આનો પરિણામ 1/2 R1 + R2 રાઈટ +1/2 R1 + R2 નો સ્ક્વેર +4R3 R1 + R2 / હવે આ નીચેનો અવરોધ નીકળી જાય ખાલી તો આ પરિણામ થઈ ગયું પરિપથ એનું સૂત્ર 1/2 R1 1+1+4 R2/R1 અને એનું રૂટ ધેટ્સ ઈટ રાઈટ હવે આવા પરિપથની અંદર બેટરીઝ જોડેલી છે જો +-+-+-+ બધી સહાયક પણ પરિપથ બંધ છે તો આની અંદર પરિણામી E બરાબર 0 કારણ કે કશું છે જ નહીં આની અંદર આર ઈ અને ઈ આનું પરિણામ ઈ થશે આર વિરોધક જોડાણ છે જોઈ લેજો એટલે આનું જેટલું એટલું જ આનું તો આનું ઈ ઇક્વિવેલન્ટ 0 ઓકે તમારા વાલા ઓનહાર ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ભવિષ્યના એન્જિનિયર્સ એન્ડ ડોક્ટર્સ રાઈટ તો આ બધા જ હવે પાછા કામ પર લાગશે ચોથા ચેપ્ટર ત્રીજું ચેપ્ટર અહીંયા પૂરું થયું ઓફિશિયલી થિયરી બધા જ ઉદાહરણ બધા જ દાખલા સ્વાધ્યાયના સાથે વધારાના સૂત્રો પણ હવે પાછા શરૂ થશે તમારી પાસે એમસીક્યુ ડુ ઇટ કરતા રહેજો કામ કરતા રહેજો એમસીક્યુની સાથેનું કારણ કે ઓલમોસ્ટ સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થશે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે એમસીક્યુના લેવલે બરાબર હવે ફોર્થ ચેપ્ટર આપણે શરૂ કરવા જવાના છે રાઈટ અને ફોર્થ ચેપ્ટરમાં નવું કંઈક આવશે પાછું મેગ્નેટિઝમની સાથે સાથે જોઈએ ત્યાં શું થાય છે